કચ્છના કનકપરાની ગૌરવવતી સિદ્ધિ જળસંચય ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ પશ્ચિમ ભારત બીજા નંબરના શ્રેષ્ઠ ગામ તરીકે એવોર્ડ પ્રાપ્ત કરાયો છે. પાણી સંગ્રહ ક્ષેત્રે કચ્છમાં મોટી કામગીરી કરતા અબડાસાના નાનકડા કનકપરા ગામને જળશક્તિ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો છે. દિલ્હી ખાતે થોડા દિવસ પહેલાં દેશના પશ્ચિમી ક્ષેત્રનો બીજા નંબરનો જળશક્તિ એવોર્ડ કચ્છના કનકપર ગામને જાહેર કરવામાં આવ્યો હતો. દિલ્હી ખાતે યોજાયેલા સમારોહમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતના હસ્તે પુરસ્કાર સરપંચ ચંદ્રિકાબેન રંગાણીને આપવામાં આવ્યો હતો. ગામની પાણી બચાવ અંગેની કામગીરી અંગે આ પુરસ્કાર એનાયત થયો હતો. ગામની પાણી બચાવ અંગેની કામગીરી અંગે માહિતી આપતા સરપંચ ચંદ્રિકાબેને જણાવ્યું હતું કે કનકપર કચ્છમાં એક એવું ગામ છે કે જ્યાં તમામ ખેડૂતોની ખેતીની જમીનમાં 100% ટપક પદ્ધતિ આધારિત ખેતી થાય છે. ગામમાં વરસાદી પાણીના સંગ્રહના મોટા મોટા ટાંકા છે. એક વર્ષ વરસાદી પાણી ચાલે તેવી સંગ્રહ શક્તિ કરવામાં આવે છે. જળ સંગ્રહ ક્ષેત્રે ગામમાં કામ કરવામાં સૌ ગ્રામજનો જોડાય છે અને ગામના તમામ લોકો પાણી બાબતમાં જાગૃત જોવા મળી રહ્યા છે. રાજ્યમાં સૌથી ઓછા વરસાદવાળા જિલ્લા કચ્છમાં પીવા અને સિંચાઈના પાણી માટેની ખપત વધુ જોવા મળે છે. એમાં વળી અબડાસાના છેવાડાના ગામોમાં તો પાણીની એક ટીપા પાણીની કિંમત પણ વિશેષ હોય છે. મહિલાઓ અને ખેડૂતો પાણીની કિંમત સમજી શકતા હોય છે ત્યારે અબડાસામાં સતત બેટરમથી સરપંચથી લઈને સમગ્ર બોડી મહિલા સમરસ ધરાવતા ગામ કનકપરમાં સહિયારા પ્રયાસથી ભૂગર્ભ જળ રિચાર્જ સ્વચ્છતા પાણીનો કરકસરયુક્ત ઉપયોગ વગેરે ક્ષેત્રે સહિયારો પ્રયાસ કરવાની ઉત્તમ કામગીરી અને શ્રેષ્ઠ કામગીરી થઈ રહી છે અને તે પણ બહેનોની ટીમ કરી રહી છે. ગામમાં પાણીની બચત માટે 2005થી 100% ડ્રીપ ઇરિગેશન સિંચાઈ કરાઈ છે. વધુમાં ગામડાના ખેડૂતો દ્વારા પોતાના ખેતર તથા વાડીમાં તૂટી ગયેલા બોરવેલને રિચાર્જ કરવાની કામગીરી 30 જેટલી અલગ અલગ જગ્યાએ વર્ષ 2019થી કરવામાં આવી રહી છે, જેમાં દર વર્ષે 2000 લીટર પાણીના જમીનમાં સંગ્રહ થઈ રહ્યો છે. વાસ્મો યોજના અંતર્ગત પીવાના પાણીની યોજના, ઊંચી ટાંકી બનાવવા, ગામમાં 24 કલાક પાણી મળીએ છે અને વાસ્મોના સહયોગથી ગટર યોજનાના તેમજ એસટીપી ગંદા પાણીના શુદ્ધિકરણ પ્લાન્ટ બનાવાયું છે, જેની ખાસિયત એ છે કે ગટરનું પાણી શુદ્ધ કરી ખેડૂતોને ખેતી માટે વાપરવામાં આવે છે. પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામના હસ્તે નિર્મળ ગામનો પુરસ્કાર સીડમની એવોર્ડ 2010-11માં તાલુકાની તથા જિલ્લાની શ્રેષ્ઠ ગ્રામ પંચાયત તરીકે કનકપરને મળ્યો હતો. 100% ટપક સિંચાઈ, શ્રેષ્ઠ પાણી સમિતિ, ગૌચર જમીનના સંરક્ષણ અને વિકાસ માટે ગૌસેવા સમિતિને 2021નો આંતરરાષ્ટ્રીય એવોર્ડ ઉપરાંત શિક્ષણ ક્ષેત્રે સહિતના આ ગામને અનેક એવોર્ડ મળી ચૂક્યા છે. આમ વિશેષ કામગીરી કરતી આ મહિલા ટીમ છે કચ્છ જિલ્લાની કનકપરની ગૌરવવતી સિદ્ધિ જળ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ પશ્ચિમ ભારતમાં બીજા નંબરનો શ્રેષ્ઠ ગામ તરીકેનો એવોર્ડ કનકપરને મળ્યો છે, જે મહિલાઓની ટીમને બિરદાવતો આ એવોર્ડ અને પ્રેરણા આપતો એવોર્ડ છે, જે પાણીના સંગ્રહ માટે સૌથી મોટી કચ્છમાં કામગીરી કરતી આ પંચાયત બોડી છે કે જ્યાં મહિલાઓ સર્વશ્રેષ્ઠ કામગીરી કરી રહી છે અને કેટલાય ટર્મથી માત્ર મહિલાઓ જ અહીંયા બોડી બને છે. મહિલાઓની જ ટીમ દ્વારા આ સરપંચ સહિતની ટીમ મહિલાઓની છે અને તેઓ જળશક્તિનો જે સંગ્રહ કરે છે જેને લઈને જળશક્તિ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. ચંદ્રિકાબેન કલ્પેશભાઈ રંગાણી, સરપંચ શ્રી કનકપુર ગ્રામ પંચાયત. હાલ દિલ્હી મધ્યે જલશક્તિ મંત્રાલય દ્વારા જે તૃતીય વોટર નેશનલ એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યાં દિલ્હી મધ્યે વિજ્ઞાન ભવનની અંદર અમારા ગામને રામનાથ કોવિંદ પ્રેસિડેન્ટની ઉપસ્થિતિમાં અને કેન્દ્રીય મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ શેખાવત સાહેબના વરદ હસ્તે અમને અમારા ગામને પશ્ચિમ ભારતની અંદર દ્વિતીય એટલે કે બીજો રેન્ક આપવામાં એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. હાલમાં અમારા ગામમાં જે ભારત પશ્ચિમ ભારતની અંદર જે બીજો નંબર આવેલો છે, તો આ એક આખા કચ્છ અને ગુજરાત રાજ્ય માટે તો ખુશીની વાત છે, તો અમારા ગામ માટે એક નાના મોટા બધા માટે બહુ 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 ખુશી થાય છે. હાલમાં પરિસ્થિતિ અમારા ગામની પહેલાંની પરિસ્થિતિની વાત કરું તો ખૂબ જ પાણીમાં તકલીફ હતી. પીવાનું પાણી લેવા માટે તળાવ ઉપર જવું પડતું હતું
અને જ્યારે વરસાદ ના આવે ત્યારે ટેન્કર દ્વારા પાણી ગામમાં પૂરું પાડવામાં આવતું હતું. ત્યારબાદ વાસ્મોના મદદથી ગામની અંદર 24 કલાક પાણીની મોટી ટાંકી બનાવી અને ગામમાં 24 કલાક પાણી આપવામાં આવ્યું. અને એના સિવાય કચ્છના સાંસદ એવા વિનોદભાઈ ચાવડાની મદદથી અને એના સહયોગથી અમારા ગામની અંદર દરેક ઘરે વરસાદના પાણી સંગ્રહના ટાંકા બનાવવામાં આવ્યા. અને વાસ્મો દ્વારા પણ જે પાણીની ગટર લાઇન છે, ચેકડેમ છે, તળાવ ગૌચરમાં તળાવ, ગામમાં તળાવ, એવી રીતે નાની મોટી એના મદદથી કામ કરવામાં આવ્યું. અને 2019માં અમારા ગામની અંદર દરેક ઘરે ટાંકા બનાવવામાં આવ્યા અને વોટર મીટર લગાવવામાં આવ્યા છે, જેનું સંપૂર્ણ કામ અમે મહિલા સમિતિ સંભાળી રહી છે. અને વોટર રીડિંગનું કામ અને દર 2 મહિને વેરો લેવા માટે મહિલા સમિતિ સંભાળે છે. ખાસ કરીને તમારા વિસ્તારમાં આવતું ગામને પાણી સંગ્રહ માટેનો એવોર્ડ મળ્યો, તો ખાસ કરીને કેવી ખુશી જોવા મળી રહી છે ગામમાં? તમારું જ ગામ છે અને તમારા જ વિસ્તારમાં આવ્યું. મારું આ મત વિસ્તાર અને મારું જ ગામ, મારા જે ગામને આખા દેશમાં, પશ્ચિમ ભારતમાં જે બીજા નંબરે જે એવોર્ડ મળ્યો છે એ મારા માટે ખૂબ અને ગામ માટે ખૂબ ખુશીની વાત છે. 1 જાન્યુઆરીએ જ્યારે મારું ગામ જ્યારે આ બીજા નંબરે આવ્યું ત્યારે ગામમાં ખૂબ ખુશી જોવા મળી હતી. અને આ જે વિજ્ઞાન ભવન રાષ્ટ્રપતિની વિશેષ ઉપસ્થિતિમાં જળ મંત્રાલય મંત્રી શ્રી આપણા શેખાવત સાહેબના હસ્તે જે એવોર્ડ મળ્યો છે, તો એનું જે આ જે એવોર્ડ મળવાનું કામ એ જે એનું જે ખાસ જે છે, હુંની અમેની ભાવના સાથે આ ગામમાં કામ થાય છે અને વર્ષોની આ મહેનત છે. ને બીજું, મોદી સાહેબ કહેતા હોય કે ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં, તો આપણે આ ગામમાં જોઈએ, તમે હમણાં તમે વિડિયા તમે જોશો ગામનું, તો દરેક ઘરોઘરો પાણીના ટાંકા છે. બીજું, અહીંયા બોડી સંખ્યામાં ખેડૂતો છે, તો ખેડૂતો પણ પાણી બચાવે એના માટે પણ 100% ડીપ ઇરિગેશન છે. જ્યારે આપણે આ ઘોકડીયા ગામની જે નીવ જે છે એ આપણા કેશુબાપાએ રાખી હતી મુખ્યમંત્રી હતા ત્યારે, એના પછી આપણા જે પનોતા પુત્ર આપણા મુખ્યમંત્રી જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ હતા ત્યારે પણ એના ઉપર ખૂબ મોટું કામ કર્યું હતું. ત્યારે આપણે હમણાં જે વડલાલભાઈ એ પોતે એન્જિનિયર છે, ત્યારે ઉપસરપંચ હતા, મોટા બાપા એ જેઠાલાલભાઈ છે એ પણ ત્યારે સરપંચ હતા, ત્યારે પણ મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે પણ આ ગામને 30 લાખની માત્ર રકમ આ ગામને મળી હતી. એના ગામનું જે ઘણું બધું વિકાસના કામો થયા છે. બીજું, આ જે ગામ જે છે એ 100% જે સરકારની જે ગ્રાન્ટો જે છે એના ઉપર નિર્ભર છે. બીજા જે ગામો છે જે એના ઉપર આપણે કંપની હોય એના સિવાય બીજા CSR કે એના જેવા જે ફંડ જે મળતા હોય છે તો એનો ગામનો વિકાસ થાય. પણ આ જે ગામ જે છે એ 100% જે સરકારના સહયોગથી, અને સરકારના સહયોગથી કેવું ગામનો વિકાસ થઈ શકે એ પણ આ ગામ નમૂનારૂપ છે. તમે જો રસ્તા જો, ગટર લાઇન જો, આંગણવાડી જો, તમે પછી આ ગામ આંગણવાડી પછી પ્રાથમિક શાળા છે, હવે હાઈસ્કૂલ પણ મંજૂર થઈ છે, આ ગામમાં કોલેજ પણ છે, પછી કોઈ પણ વિકાસના કામ થાય છે. ત્યારે આ જે સરપંચ જે છે એ સેવાના ભાવના સાથે આ ગામમાં ચૂંટાય છે અને સેવાના ભાવના સાથે જ આ ગામમાં કાર્ય કરે છે. એના કારણે જ આ ગામનું નામ જે છે બરાબર ભારત દેશમાં એનું બીજા નંબરે આવ્યું છે. અને આ કનકપુર ગામ જે ખૂબ લગભગ 350-400ની વસ્તી છે, તો આ કનકપુર તો ગૌરવ લઈ શકે, એની સાથે સાથે અબડાસાની તાલુકાની સાથે, કચ્છ જિલ્લાની સાથે ગુજરાત પણ આનું જે ગૌરવ લઈ શકે. કારણ કે આખા આ જે એવોર્ડ જે છે આખા ભારત દેશનો છે, એના માટે મને પણ ખૂબ ગૌરવની લાગણી છે અને હું પણ ગૌરવ અનુભવું છું કે હું આ કનકપુર ગામનો વતની છું. નમસ્કાર, વાડીલાલ પરબત ફોકાર, કનકપુર ગામના અગ્રણી. મારા ગામને 7 જાન્યુઆરી 2022ના દિવસે 3જો રાષ્ટ્રીય જળ એવોર્ડની જે મારા ગામની પસંદગી થઈ, મારું ગામ એનામાં પશ્ચિમ ભારતમાં 2 નંબરનું ગામ આવેલું છે. અને આ ગામ આ એવોર્ડનું વિતરણ 29/3/2022ના દિવસે ભારત દેશના મહામહિમ રાષ્ટ્રપતિના ઉપસ્થિતિમાં જળ મંત્રાલયના મંત્રીના વરદસ્તે અમારા ગામના સરપંચ શ્રીમતી ચંદ્રિકાબેનને આ એવોર્ડ મળ્યો અને સાથે 1 લાખ રૂપિયાનું અમને ઇનામ પણ મળેલું છે. આ ઇનામ અને એવોર્ડ અમારા ગામના લોકોના સાથ સહકાર અને આખા મહેનતનું પરિણામ છે. મારા ગામે ઘણા વર્ષોથી પાણી ઉપર બહુ મોટું કામ કરેલું જ છે. મારું ગામ 2007થી 100% ડ્રીપથી ખેતી કરતું કચ્છ જિલ્લાનું પહેલું ગામ છે. આ ઉપરાંત છેલ્લા 2 વર્ષથી અમે ગ્રામ વિકાસ સમિતિના સહયોગથી જે અંડરગ્રાઉન્ડ ચેકડેમ છે, અંડરગ્રાઉન્ડ બોરવેલ છે, જે તૂટી ગયેલા બોર છે, જે એને રિચાર્જ કરવાનું અમે 30 જગ્યાએ મોટું કામ કર્યું. એમાં અમને મોટી સફળતા મળી.
આ ઉપરાંત પીવાના પાણીની વાત કરીએ તો વાસુણા સેવકથી 24/7 ગામને પીવાનું પાણી મળે છે અને પાણીનો કરકસર ઉપયોગ થાય એના માટે મીટર પથા પર લગાવેલી છે અને જેમાં અમારી ગામની મહિલા સમિતિ બહેનો દ્વારા અમને સારો એવો સાથ સહકાર મળે છે અને એ એક સારું કામ કરી રહ્યા છે. આ ઉપરાંત જે ગટર યોજના છે એની અમે STP બનાવીએ છીએ, સિવર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવેલું છે. એ પ્લાન્ટથી અમે જે પાણી શુદ્ધિકરણ થાય છે એ અમે ખેતીમાં ઉપયોગ કરીએ છીએ. આ ઉપરાંત ગામની જે ગૌસેવા સમિતિ છે એમને ગૌચરનામાં મોટા તળાવો બનાવ્યા છે એમાં પણ અમે ગામ લોકોએ શ્રમદાન કર્યું છે. ગ્રામ પંચાયત અને ગામની સમિતિ દ્વારા, વિકાસ સમિતિ દ્વારા જે ગામના તળાવ છે, જે પુરાણા સમયમાં જે પીવાનું પાણી જ્યાંથી મળતું હતું એ તળાવમાં અમે ખાણેતરું કરી શ્રમદાન કરી એ પણ તળાવ બહુ મોટું બનાવ્યું છે. એમાં બહુ જબરદસ્ત પાણી ભરાય છે. વરસાદનું પાણી જે છે એ પણ જે આગળ કીધું એ મુજબ ટ્યુબવેલમાં એનો સંગ્રહ થાય એવું 30 જગ્યાએ બનાવ્યું. પીવાના પાણીના જે અંડરગ્રાઉન્ડ ચેકડેમ છે વાસમાં સહયોગથી એ પણ બનાવ્યા. આવી રીતે હોલિસ્ટિક વર્ક આ ગામના લોકોએ સાથ સહકાર મળી અને સાથે મળીને કર્યું છે, જેના કારણે ભારત સરકારે અમારી નોંધ લીધી છે. અને એક વાત તમને કહું કે વરસાદી પાણી જે ટાંકાથી અમે સંગ્રહ કરી રેન વોટર હાર્વેસ્ટિંગ અમે ઘરોઘર કરીએ છીએ, જેમાં અમારા સાંસદશ્રીનો સહયોગ મળ્યો છે. જે કામ અમારું કામ સાંસદશ્રીએ આપણા વડાપ્રધાનશ્રી સમક્ષ રજૂ કરેલું હતું તો વડાપ્રધાનશ્રી